गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप प्रकरण चार ना नवमा उदाहरण नो अभ्यास करवा जई रह्या छीए। आ दाखलो जे छे ए अने आनी जेवा दाखलाओ एमसीक्यू नी प्रेक्टिस माटे अगत्यना आपणे ज्यारे तमने असाइनमेंट आपशू त्यारे एमा पण आनी जेवा घणा बधा दाखलाओ छे, तो ए आपणे जोता जईए शुं छे। समक्षितिज साथे 30 डिग्रीना खूणे एक क्रिकेट बॉल 28 मीटर प्रति सेकंडना वेगथी फेंकवामां आवे छे, तो आमां प्रक्षिप्त कोण ए आपने आप्यो छे 30 डिग्री अने प्रारंभिक वेग V0 ए आप्यो छे 28 मीटर प्रति सेकंड। तो तमारे त्रण पेरामीटर्स गोतवाना छे, बॉल माटे महत्तम ऊंचाई, तेज स्तरे पाछा आववा माटे लीधेल समय अने फेंकवामां आवेल बिंदुथी बॉल तेज ऊंचाईना बिंदुए पड़े તે બિંદુના અંતરની ગણતરી। એટલે આ જે છે આપણે શું આપ્યું છે ગોતવાનું છે એ જોઈએ, તો મહત્તમ ઊંચાઈ HM, પાછા આવવા માટે લીધેલ સમય એને આપણે ટાઈમ ઓફ ફ્લાઇટ ઉડ્ડયનનો સમય TF કીધું છે, અને ફેંકવામાં આવેલ બિંદુથી તેજ ઊંચાઈના જે બિંદુએ પડે એટલે કે એને આપણે કહેશું અવધિ R। એટલે ઇનડાયરેક્ટ આપ્યું છે પણ અવધિ ગોતવાની છે। તો પહેલું આપણે ગોતીએ महत्तम ऊंचाई तो महत्तम ऊंचाई माटे HM बराबर एनु सूत्र आपणे भणी गया छीए, V0 स्क्वेर साइन स्क्वेर थीटा 0 डिवाइडेड बाय 2G, आ एनु सूत्र छे, बराबर V0 अने साइन थीटा 2 नो स्क्वेर छे एटले आपणे साथे लखीए V0 साइन थीटा 0 होल स्क्वेर डिवाइडेड बाय 2 × G बराबर V0 28 आप्यू छे इंटू साइन थीटा 30 डिग्री आप्यू छे एनो वर्ग छेदमा 2 × 9.8 बराबर। आ तमे जुओ छो एम साइन 30 छे वन ऑफ थशे अने आ 14 નો વર્ગ એમ થશે ડિવાઇડેડ બાય 2 × 9.8 અને એની જો તમે ગણતરી કરો તો એ લગભગ 10 મીટર થશે। તો આ આપણો પહેલો એ નો જવાબ, મહત્તમ ઊંચાઈ કેટલી છે એ। નાવ નેક્સ્ટ જે છે એ છે બી, એ છે તેજ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય એને આપણે કહેશું ઉડ્ડયનનો કુલ સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ, તો એ TF એનું સૂત્ર છે, આપણે જોયું તું એમ 2 × PM જ્યાં TM જે છે એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાનો સમય, બરાબર 2 V0 સાઇન થીટા 0 ડિવાઇડેડ બાય G, આ એનું સૂત્ર છે, બરાબર 2 × 28 × સાઇન 30 ડિગ્રી ડિવાઇડેડ બાય 9.8, એટલે વન ઓફ અને એ કેન્સલ થશે એટલે 28/9.8, આની જો આપણે ગણતરી કરીએ તો એ 2.9 સેકન્ડ એટલે લગભગ 3 સેકન્ડ જેવું મળશે। આનું અડધું કરો એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય થશે, પણ એની કાંઈ આપણે અત્યારે જરૂર છે નહીં। તો આ સેકન્ડનો આન્સર। નાવ થર્ડ સી એ છે ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તેજ ઊંચાઈના બિંદુએ પડે તે બિંદુનું અંતર એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ, એટલે આપણે છેલ્લું ગોતવાનું છે એ છે અવધિ। તો પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ R, એનું સૂત્ર છે V0 સ્ક્વેર સાઇન ઓફ 2θ0 ડિવાઇડેડ બાય G, બરાબર 28 એનો વર્ગ ઇન્ટુ સાઇન થીટા 0 30 છે તો એનું બમણું એટલે 60 ડિગ્રી
डिवाइडेड बाय जी 9.8 એટલે આ 28 નો વર્ગ ગુણ્યા આ થશે √3/2 sin 60 ડિવાઇડેડ બાય 9.8 અને આની જો બધી કિંમત મૂકી અને ગણતરી કરો તો 69 મીટર એવો જવાબ આવશે. તો આ આપણો સી વિભાગ જે છે એનો જવાબ. એટલે તમે જુઓ છો એમ અહીંયા મેં અલગ અલગ કલરથી જ લખેલું છે મહત્તમ ઊંચાઈ ઉડ્ડયનનો કુલ સમય અને અવધિ જે આપણે ગયા વખતે થિયરી જોઈ હતી એમાં જ પ્રક્ષિપ્ત કોણ અને પ્રારંભિક વેગ આપી અને તમારે ગણતરીઓ કરવાની છે. ખાસ અગત્યનું એ છે કે તમને યોગ્ય સમયે સૂત્ર યાદ રહી જાય. જો સૂત્ર યાદ હોય તો બાકીના લગભગ તમામ દાખલાઓ પ્રક્ષિપ્ત ગતિના સાવ સહેલા છે. થેન્ક યુ વેરી મચ.